પંચમહાલ જિલ્લાના કાંટુ ગામે ભય ફેલાઈ જવા પામ્યો હતો જેની વાત કરવામાં આવે તો ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે રહેતા અલસિંહભાઈ બારીયા બે દીકરીઓ અને પુત્ર આજે સવારે ઘર બહાર નીકળ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કરી દસ વર્ષના મુકેશને દબોચી લેતા બહેનોએ બુમાબુમ કરતા દીપડો મુકેશને જસડી પાંચસો મીટર દૂર વાવકુંડલીના જંગલમાં લઈ ગયો હતો અને બનાવની જાણ મુકેશના પિતાને થતા ગામ લોકોને એકત્ર કરી વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલા વનકર્મીઓ સાથે પુત્રની શોધ કરતા જંગલ વિસ્તારમાં પથ્થરોની ગુફા પાસે મુકેશનો મૃતદેહ મળી આવ્યો હતો અને દીપડાઓના હુમલાના વધતા બનાવને લઈ જંગલ વિસ્તાર નજીક રહેતા ગામોના લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ દીપડાના હુમલાઓના વધતા વ્યાપને લઈ ખેડૂતો ભયના ઓથાર હેઠળ ખેતરમાં જઈ રહ્યા છે અને દીપડીઓની સાથે બચાવો હોવાથી દીપડીઓ હિંસક બની હુમલાઓ કરી રહી હોવાનું અનુમાન વન વિભાગ લગાવી રહ્યું છે મિતુલ શાહ કેટીવી ન્યૂઝ પંચમહાલ